નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જયદેવસર, ટ્વેલ્થ કેમેસ્ટ્રી ચેપ્ટર નંબર 4 ની અંદર આજે આપણે ખૂબ જ અગત્યના ટોપિકની ચર્ચા કરવાની છે, જે બોર્ડ ઉપર લખેલો છે, શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ નિયમ. તમે અગાઉના લેક્ચરમાં વિકલિત વેગ નિયમ શીખી ગયા, જેમાં ગણિતના વિકલનનો ઉપયોગ થતો. એવી જ રીતે આજે સંકલિત વેગ નિયમનો આપણે ઉપયોગ કરવાનો છે. સંકલિત વેગ નિયમ એટલે કે સંકલનનો ઉપયોગ કરવાનો છે. આ ગણિતની બે ક્રિયાઓ છે, વિકલન અને સંકલન. તો અગાઉના વિડિયોમાં આપણે વિકલનની વાત કરી હતી, આજે આપણે સંકલનની વાત કરીશું. બીજું એક તમને યાદ કરાવી દઉં કે પ્રક્રિયા ક્રમ વિશે પણ આપણે અગાઉના લેક્ચરમાં શીખી ગયા છે. શૂન્ય ક્રમની પ્રક્રિયા, પ્રથમ ક્રમની પ્રક્રિયા, દ્વિતીય ક્રમની પ્રક્રિયા, એમાંથી આજે આપણે શૂન્ય ક્રમની પ્રક્રિયા લીધી છે. એટલે પહેલા આજનો આપણો ટોપિક જે છે એ નામ બરાબર સમજી લેજો, શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ. આની અંદરથી ઘણું બધું એક્ઝામમાં પૂછાતું હોય છે અને મેથેમેટિકલ સ્ટેપ જેવું છે, એટલે થોડું ધ્યાન રાખજો. તો શરૂઆત કરીએ તો સૌથી પહેલા આપણે પ્રક્રિયા ધારી લેવી પડે કે ધારો કે R gives P શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. અહીંથી આપણે શરૂઆત થાય. મેથ્સમાં તમને ખબર છે કે દાખલો ગણવો હોય તો રકમ તો હોવી જોઈએ, રકમ હોય તો તમે દાખલો ગણી શકો. તો આપણે એમ માનવાનું કે આ આપણી કેમેસ્ટ્રીની રકમ છે. ધારો કે R gives P, જ્યાં R એટલે તમને ખ્યાલ છે રિએક્ટન્ટ એટલે કે પ્રક્રિયક, અને P એટલે પ્રોડક્ટ, પ્રોડક્ટ એટલે નિપજ. તો આવી એક પ્રક્રિયા આપણે ધારી લીધી કે જે શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. હવે અગાઉ શીખ્યા હતા એના પરથી યાદ કરો કે શૂન્ય ક્રમની પ્રક્રિયા છે એટલે વેગ બરાબર આપણે શું લખશું. હવે જેણે અગાઉના વિડિયો લેક્ચર જોયા હશે, અભ્યાસ કર્યો હશે, એને જ ખ્યાલ આવશે. પછી એટલે આપણે કહીએ છીએ કે દરેક વિડિયો લેક્ચર ક્રમમાં તમે જોજો, બરાબર. હવે વેગ બરાબર આપણે લખીએ તો કે ઇન્ટુ R રેસ ટુ 0, બરાબર. વેગ બરાબર K ઇન્ટુ R રેસ ટુ 0. તો R રેસ ટુ 0 શું કામ લખ્યું? કારણ કે આ શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. આ પ્રક્રિયા કેવી છે? શૂન્ય ક્રમની પ્રક્રિયા છે એટલે એનો અર્થ કે સાંદ્રતાનો શૂન્ય ઘાત થશે. તો પહેલા આપણે એ યાદ કરી લેવાનું કે ભાઈ શૂન્ય ક્રમની પ્રક્રિયા એટલે શું? કે સાંદ્રતાનો શૂન્ય ઘાત. અને એટલે આપણે અહીંયા લખ્યું કે વેગ બરાબર K ઇન્ટુ R રેસ ટુ 0. ઉપરાંત આપણે એવું પણ ભણી ગયા છે કે વેગનું પદ આપણે લખવું હોય તો માઇનસ dR બાય dt, એટલે આપણે આને વિકલિત વેગ નિયમ કહેતા હતા. કે વેગ જે છે એ વેગને આપણે વિકલનના સ્વરૂપમાં લખ્યું છે. જો આ d છે વિકલન છે એટલે આપણે આ રીતે લખીએ માઇનસ dR બાય dt, એટલે આ થઈ ગયો તમારો વેગ. અને વેગ બરાબર એનું સૂત્ર થયું K ઇન્ટુ R રેસ ટુ 0. તો આ સૌથી પહેલું સ્ટેપ મેં જે લખ્યું ને એ જ અગાઉના લેક્ચરનું છે. હવે સીધો કોક આજનો વિડીયો જોવે તો એને ભેગું ન થાય, એને અગાઉના 6 વિડીયો જોવા પડે. આજે આપણો 7મો એપિસોડ છે, બરાબર ને? આ પાઠનો 7મો એપિસોડ છે. 6 એપિસોડ તમે જોયેલા હોય, જેણે અભ્યાસ કર્યો છે એને તરત જ આ સમજાઈ જશે, બરાબર. આ આપણું સૌથી પહેલું સ્ટેપ આપણે લખીએ. હવે આને થોડું આપણે જુદી રીતે લખીએ, સરળ રીતે, તો આપણે એમ લખી શકીએ કે ધેરફોર dr બરાબર, જો હવે r રેસ ટુ 0 એટલે તો 1 થઈ જશે, એટલે હું બરાબર k પણ લખી શકું. આ any number રેસ ટુ 0 is equal to 1, એટલે આ r રેસ ટુ 0 એ 1 થઈ ગયું, એટલે બરાબર હું k લખી શકું. જો
એ જો આખો સૂત્ર બરોબર સમજી ગયો. હવે ધારો કે આ ડી આર છે, એ ડી આર ને આપણે સૂત્રમાં કરતા બનાવીએ તો આ ડી ટી છે એના ગુણોત્તર જશે, માઈનસ ને પણ આપણે એ બાજુ લઈ લઈએ તો ડી આર બરાબર શું થશે, માઈનસ કે ડી ટી. સ્ટેપ ને બરોબર સમજી લેજો. બીજી એક વસ્તુ આપણને મહત્વની આમાં એવી જોવા મળી કે જ્યારે શૂન્ય ક્રમની પ્રક્રિયા હોય ત્યારે હંમેશા વેગ બરાબર કે થાય. જો આ બધી નાની નાની બાબતો સમજજો કે જ્યારે શૂન્ય ક્રમની પ્રક્રિયા હોય ત્યારે વેગ બરાબર વેગ અચળાંક થાય. આ કે છે એ વેગ અચળાંક છે, એટલે વેગ અને વેગ અચળાંક બંને સમાન હોય. શૂન્ય ક્રમની પ્રક્રિયામાં વેગ અને વેગ અચળાંક બંને કેવા હોય, સમાન હોય. એ વસ્તુ આ પહેલા સ્ટેપ પર તમારે સમજવાની છે. તો આ વાત કરી પછી આગળ હવે આપણે લખીએ કે બંને બાજુ સંકલન કરતા, એટલે મેથ્સમાં ફિઝિક્સમાં તમે બધું શીખી ગયા છો, વિકલન સંકલન, એને આધારે જો આપણે સંકલન કરીએ ડી આર જે છે એ ડી આર નું સંકલન કરીએ તો આપણને મળશે આ, અને એવી જ રીતે ડી ટી નું સંકલન કરીએ તો આપણને મળશે ટી. ઓકે, તમને મેથ્સ નું ઉદાહરણ આપી દઉં. મેથ્સ ની અંદર તમે લોકો આવું શું શીખ્યા છો કે સંકલન એક્સ ઇન્ટુ ડી એક્સ બરાબર dx હોય, dx તો એનું સંકલન x થાય, dy હોય તો એનું સંકલન y થાય. આ x હોય સાચો નિયમ, dx નું સંકલન x, dy નું સંકલન y. તો એવી જ રીતે આપણે વિચારીએ કે dr નું સંકલન શું થશે, r, અને dt નું સંકલન શું થશે, t. તો આ રીતે આપણે આ સંકલનનું સ્ટેપ લખ્યું આ મેથ્સના સૂત્રો ઉપર. હવે આ i બરાબર r0 ને તમે ઉપરોક્ત સમીકરણ
આની અંદર તમે મૂકી દો એટલે તમને સમીકરણ મળી જાય r બરાબર માઈનસ kt પ્લસ r 0 આવું એક સરસ મજાનું આપણને સમીકરણ મળી ગયું r બરાબર માઈનસ kt પ્લસ r 0 આ સમીકરણને કહેવાય શૂન્ય ક્રમની પ્રક્રિયા માટેનું સંકલિત વેગ સમીકરણ આખું વાક્ય જોજો બરાબર આ કોની માટે છે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે આ ખાસ યાદ રાખજો આની પછીના લેક્ચરમાં આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે આવશે અને એ આ વખતે બોર્ડની એક્ઝામમાં પૂછાણું તમે માર્ચ 2020 નું પેપર જોશો ત્યારે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે પૂછાણું એટલે તમારા અભ્યાસક્રમમાં સેમ ટુ સેમ આવા બે ટોપિક છે એમાંથી આજે આપણે લઈ લઈએ છીએ શૂન્ય ક્રમની પ્રક્રિયાનો ટોપિક નેક્સ્ટ લેક્ચરમાં આપણે લઈશું પ્રથમ ક્રમની પ્રક્રિયાનો ટોપિક જો તમને આજનો ટોપિક આવડશે તો નેક્સ્ટ લેક્ચરનો ટોપિક ઓટોમેટિક આવી જશે એટલે ધ્યાન રાખજો અને શબ્દ બોલાયા હોય કે આ સમીકરણ જે આપણને મળી ગયું એને આપણે કહીએ છીએ શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ આ તો મેઇન સમીકરણ આપણને મળ્યું જેને આપણે એક નંબર આપી દઈએ સમીકરણ નંબર 1 બોલો એટલે સુધી ક્લિયર હવે આ સમીકરણને વળી પાછું જો સાદુરૂપ આપણે આપીએ તો આપણે એમ પણ લખી શકીએ કે બરાબર આર 0 માઇનસ આર ભાગ્યા ટી જોઈ લો બરોબર આ ઉપરનો સમીકરણ છે જે એનું મેં સાદુરૂપ આપ્યું આ સમીકરણનું સાદુરૂપ આપું તો તમને આવું પણ મળી જાય આ કેટી ને આપણે આ બાજુ લઈ લીધું આર ને આપણે ઓલી બાજુ લઈ ગયા એટલે આર 0 માઇનસ આર ભાગ્યા ટી આવું આપણને એક બીજું સમીકરણ મળ્યું તો આ બધા સમીકરણો તમારે સરસ રીતે બધા યાદ રાખવાના છે સરળ છે બરાબર છે આ આપણું સમીકરણ નંબર 2 સમીકરણ નંબર 1 ઉપરથી સમીકરણ નંબર 2 મળી ગયું જ્યાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે જે આર 0 લખેલું છે એ શરૂઆતની સાંદ્રતા છે શરૂઆતની સાંદ્રતા છે આ આર 0 જે લખેલું છે એ શરૂઆતની સાંદ્રતા છે અને આ આર લખ્યું છે જેને ઘણી વખત આર ટી પણ લખવામાં આવે છે જો અહીંયા આર લખેલું છે ત્યારે આર ટી પણ લખવામાં આવે છે જેને કહેવાય છે ટી સમયની સાંદ્રતા ટેક્સ્ટબુક ની અંદર આવી બધી નાની નાની સ્પષ્ટતાઓ કરેલી હોતી નથી જે તમારા માટે ખૂબ જરૂરી છે કે ભાઈ આ સૂત્ર જે લખ્યું છે એની ઉપરથી જ્યારે તમે એક્ઝામ્પલ્સ કરશો ત્યારે તમને આ બધી બાબતોનો ખ્યાલ આવવો જોઈએ કે ભાઈ આર 0 0 નો અર્થ એવો થાય છે કે જ્યારે તમે પ્રક્રિયા શરૂ કરો છો ત્યારે એની સાંદ્રતા અને r t નો અર્થ થાય છે t સમયની સાંદ્રતા એટલે કે કોઈ ચોક્કસ સમયની સાંદ્રતા એટલે આ અર્થ તમારે બરોબર યાદ રાખવો નીચે છેદમાં t લખ્યું છે તો બધાને ખબર જ છે t એટલે ટાઈમ ટાઈમ એટલે સમય તો આને કહેવાય શૂન્ય ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક આ કે છે એને માત્ર અચળાંક બોલવાનું નથી સમજી લેજો બરોબર તમારે ટોપિક પ્રમાણે બોલવાનું છે કે અત્યારે કોઈ આપણને પૂછે કે કે એટલે શું તો આપણે બધાને એટલી તો ખબર જ છે કે કે એટલે અચળાંક પણ આ અચળાંક શેને લાગુ પડે છે એટલે તમે આખો બોલવાનું શૂન્ય ક્રમની પ્રક્રિયા માટેનો વેગ અચળાંક ઉપર જે લખ્યું એ સંકલિત વેગ સમીકરણ નીચે જે લખ્યું એ એનો વેગ અચળાંક છે એટલે આ સમીકરણ છે આ એનો વેગ અચળાંક છે તો આ એક વસ્તુ તમને ક્લિયર કરાવી હવે આગળ જઈએ આપણે આપણો એક મુદ્દો પૂરો થયો કે ભાઈ સમીકરણ તારવો એ પ્રમાણેની જો તમને સવાલ પૂછાય સમીકરણ તારવો અથવા તો સમીકરણ સમજાવો જે આપણે ઉપર લખ્યું છે
એટલે કે t 1/2. આ વસ્તુ તમારે કેમિસ્ટ્રી અને ફિઝિક્સ બંનેમાં આવશે. તો સૌથી પહેલા એની વ્યાખ્યા લખી નાખજો. શબ્દ ઉપરથી જ ખબર પડી જાય એવું છે. અર્ધ આયુષ્ય અથવા એને અર્ધ પ્રક્રિયા સમય પણ કહેવામાં આવે છે. અર્ધ આયુષ્ય સમય અથવા અર્ધ પ્રક્રિયા સમય. તો એ શબ્દ ઉપરથી જ ખબર પડી જાય અર્ધ એટલે શું. એટલે એનો અર્થ એમ કે પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતાને અડધી થવા માટે લાગતો સમય. ધારો કે મેં પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા 5 મોલર લીધી, મેં કોઈ પ્રક્રિયા શરૂ કરી અને એમાં પ્રક્રિયકની સાંદ્રતા મેં 5 મોલર લીધી, તો એ 5 મોલરની અડધી એટલે કે 2.5 મોલર થવા માટે જે સમય લાગે એને કહેવાય અર્ધ આયુષ્ય સમય. અને એની સંજ્ઞા છે t 1/2. એટલે વ્યાખ્યા બરોબર લખી લેજો કે પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતાને અડધી થવા માટે લાગતા સમયને અર્ધ આયુષ્ય સમય t 1/2 કહે છે. એટલે અમુક વસ્તુ તો છે ને તમે શબ્દને ધ્યાનથી વાંચો ને તો ખબર પડી જાય કે ભાઈ આમાં અર્ધ શબ્દ આવ્યો, આયુષ્ય શબ્દ આવ્યો. એટલે એનો અર્થ એમ કે તમે જેટલી સાંદ્રતા લીધી છે એને અડધી થવા માટે લાગતો સમય. હવે આ જ વ્યાખ્યાને આપણે સમીકરણ નંબર આપણો આ 2 જે છે એ સમીકરણ નંબર 2 ની અંદર આપણે સમજીએ. તો પહેલા આપણે આપણું સમીકરણ નંબર 2 લખીએ કે k બરાબર r0 r ભાગ્યા t. આ આપણું સમીકરણ નંબર 2. બીજી એક વસ્તુ સમજી લેજો કે આ r0 છે એ શરૂઆતની સાંદ્રતા છે, એ હંમેશા વધારે. જ્યારે તમે પ્રક્રિયા સ્ટાર્ટ કરો ત્યારે એ જે પદાર્થ હોય ને એની સાંદ્રતા હંમેશા વધારે હોય, પછી જેમ જેમ પ્રક્રિયા થતી જાય એમ એની સાંદ્રતા ઓછી થતી જાય. એટલે આનું મૂલ્ય r0 કરતા કેવું થતું જાય, ઓછું થતું જાય. તો આવી નાની નાની બાબતોનું ખાસ તમારે ધ્યાન રાખવાનું કે આ r0 જે છે એ હંમેશા વધારે હશે અને એના કરતા આ r છે એ ઓછું હશે. હવે આ સૂત્રની અંદર આપણે ઉપર જે વ્યાખ્યા લખી એ આપણે લાગુ પાડીએ તો k બરાબર આ શરૂઆતની સાંદ્રતા છે r0 ઓછા. હવે જ્યારે સાંદ્રતા અડધી થશે તો અહીં લખ્યું છે કે શરૂઆતની સાંદ્રતા અડધી થઈ જશે, એટલે કે આ r0 છે એ r0/2 થઈ જશે. પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા અડધી થવા માટે લાગતો સમય. તો શરૂઆતની સાંદ્રતા r0 છે એ અડધી થઈ જાય એટલે કે r0/2, અને એ જે સમય લાગે એને અર્ધ આયુષ્ય કહેવાય. therefore t 1/2 બરાબર શું લખાશે તો કે
ટુ કે. તો આ એક આપણને પાછું નવું સમીકરણ મળ્યું. આ એક નવું સમીકરણ આપણને મળ્યું. આપણે લખીએ સમીકરણ નંબર 3. જો આ સમીકરણ નંબર 1 મેઇન સમીકરણ ખાસ સંદર્ભમાં યાદ રહેવા જોઈએ. આ સમીકરણ નંબર 1, આ સમીકરણ નંબર 2 અને આ સમીકરણ નંબર 3 જો છે એ કોને લાગુ પડે છે? અર્ધ આયુષ્ય સમય. તો અર્ધ આયુષ્ય સમયનું સૂત્ર પૂછે અથવા એનો એક્ઝામ્પલ પૂછે તો t 1/2 રેખા y
અંતર છે આ બે શબ્દો મેથ્સ ની અંદર બહુ સારી રીતે તમે શીખ્યા છો અથવા ફિઝિક્સ માં પણ આલેખ આવે કેમેસ્ટ્રી માં પણ આલેખ આવે તો આલેખ ની અંદર આ બે શબ્દો અગત્યના છે ઢાળ અને અંતર છે તો આને કહેવાય મિત્રો ઢાળ બરોબર સમજી લેજો આને કહેવાય ઢાળ અને આને કહેવાય અંતર છે અંતર છે એટલે રેખા કયા બિંદુએ છેદે છે એને કહેવાય અંતર છે હવે પાછો મેથ્સ નું સમીકરણ લ્યો તો મેથ્સ ના સમીકરણમાં m છે ઢાળ છે બરાબર આ આપણો y અક્ષ છે આ x અક્ષ છે અને m છે એ શું છે ઢાળ છે તો ઢાળને આ m એટલે ઢાળ તો ઢાળને અનુરૂપ કોણ આવ્યો માઈનસ k એટલે હું અહીં લખી શકું કે ઢાળ બરાબર માઈનસ k અને c એટલે અંતર છે તો અંતર છે એટલે અનુરૂપ કોણ આવ્યો r0 તો આ r0 બરાબર છે કોઈ વસ્તુ ગોખવાની જરૂર નથી માત્ર તમારે કેમેસ્ટ્રી ના સમીકરણને મેથ્સ ના સમીકરણ સાથે સરખાવવાનું છે ફરીવાર જોઈ લો y અક્ષ ઉપર r x અક્ષ ઉપર t પછી ઢાળ આ m એટલે ઢાળ m ને આપણે કહીએ છીએ ઢાળ અને આ c છે એને કહીએ છીએ અંતર છે બરાબર તો ઢાળ ને અનુરૂપ કોણ આવ્યો માઈનસ k એટલે માઈનસ k અને અંતર છે એટલે અનુરૂપ કોણ આવ્યો r0 એટલે r0 આની પછીના નેક્સ્ટ લેક્ચરમાં પણ આ વસ્તુ આવવાની છે એટલે તમે બરોબર સમજી લેજો એમસીક્યુમાં પણ પૂછાય છે કે ઢાળ અને આંતરછેદની કિંમત દર્શાવો તો આ રીતે તમે ઢાળ બરાબર માઇનસ k અને આંતરછેદ બરાબર r0 એ રીતે તમે એની કિંમત દર્શાવી શકો તો આજનો મેં જે ટોપિક લીધો એ ટોપિકની અંદર તમે બોર્ડ ઉપર જો તો ત્રણ પ્રકારના સવાલ જવાબ પૂછી શકાય એક એનું મેઇન સમીકરણ પૂછાય બીજો એનું અર્ધ આયુષ્ય સમય પૂછાય અને ત્રીજો એનો આલેખ સમજાવવા માટે પૂછાય તો એ ત્રણે ત્રણ ટોપિક આપણે વારાફરતી સમજ્યા હવે આ જ ટોપિક નેક્સ્ટ લેક્ચરમાં આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સમજવાનું છે એટલે હવે પછીનો એપિસોડ હશે જે એમાં આ શૂન્ય ક્રમની જગ્યાએ કયો શબ્દ આવશે પ્રથમ ક્રમ અને એ પ્રમાણે આ મેથેમેટિકલ સ્ટેપમાં લેખમાં જે કાંઈ ફેરફાર થાય એ ફેરફાર આપણે કરશું તો આની પછીનો ટોપિક આની પછીનો લેક્ચર છે એ તમારા માટે એકદમ સરળ બની જશે થેન્ક્સ ટુ ઓલ કીપ ઇટ અપ